જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એ ક્યુએને વિડીયોના વિજેતાઓના પરિણામની જાહેરાત કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ। ક્યુએને વિડીયોમાં કુલ 19 સવાલો પૂછાયા હતા, જેમાં અગાઉ જાહેર કરાયા મુજબ 3 વિજેતાઓને એક નાનકડી ભેટ અને પ્રમાણપત્ર આપવાની વાત કરવામાં આવી હતી। અમારી દ્રષ્ટિએ તો બધે બધા સવાલો એક એકથી ચડિયાતા હતા, આથી વિજેતા ન ઠરેલા પ્રશ્નકારને પણ પ્રમાણપત્ર મોકલવાનો નિર્ણય ચેનલ દ્વારા લેવામાં આવ્યો છે। નિયમિત દર્શકો જાણે છે એ મુજબ ગૂગલ ફોર્મની વ્યવસ્થા પ્રમાણે દર્શકોના મતો મગાવવામાં આવ્યા હતા। આશરે 1 મહિના સુધી ચાલુ રખાયેલી ઈ મત પેટીમાં કુલ 1129 મતો પડ્યા હતા, જેમાં 18.84% મતો મેળવનાર અશ્વિન હીરપરા ત્રીજા નંબરે આવ્યા છે। આ રહ્યો એમનો સવાલ। ભ્રષ્ટાચાર વિશે, ભારતમાં ભ્રષ્ટાચાર બહુ વધી રહ્યો છે, એની માટે સરકારને શું નવા નિયમો એડ કરવા જોઈએ? કાયદા બાયદાથી ભારતમાં ભ્રષ્ટાચાર દૂર નથી થવાનો, એન્ટી કરપ્શન ખાતાવાળા જ લાંચ લેતા પકડાઈ જાય છે, હદ થઈ ગઈ ને, વાળ ચીબડા ગળે એમાં કોનો કુલો કાપવા જવો। લોક જાગૃતિ નહીં આવે, લોકપાલ બિલ પસાર નહીં થાય અને પ્રજા પોતે જ લાંચ આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આપણા ઈનાઈલી રહેવાના છે। શિષ્ટાચારવાળી સરકાર જ ભ્રષ્ટાચાર વિરોધી કાનૂન બનાવી શકે, દુર્ભાગ્યે એવી સરકાર હજી આવવાની બાકી છે। 25.1% મતો મેળવનાર ધવલ પટેલનો સવાલ બીજા નંબરે આવ્યો છે। કયો હતો સવાલ સાંભળો? કે આપણે કોઈ પણ જાતનો ધંધો ચાલુ કરીએ, બરાબર, ગુજરાતીના વારસામાં ધંધો હોય છે, તો આપણે કોઈ પણ જાતનો ધંધો ચાલુ કરીએ તો એના શરૂઆતમાં અમુક પરિબળો એવા છે કે જે તમારા ધ્યાનમાં રાખવા જોવો, બરાબર। તો ખાસી બધી ભૂલોના લીધે કોઈ પણ જાતનો ધંધો જો કાચા સમયથી અમુક વાર આગળ નથી જતો અને શરૂઆતમાં નિષ્ફળ થઈ જાય છે, તો તમે એના વિશે માર્ગદર્શન આપો તો કઈ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ? માર્કેટ, માર્કેટિંગ, મૂડીરોકાણ, આવડત અને અનુભવ એ નવા ધંધાની સફળતા નિષ્ફળતાના મહત્ત્વના પરિબળો છે। જમાનો હરીફાઈનો છે, ગમે તે ધંધો શરૂ કરો, અભ્યાસ અને આયોજન વગર જોખમ કરવું નહીં। ભલે તમારી પાકીટમાં પૈસા ફાટફાટ થતા હોય, જે ધંધો ચાલુ કરવા માગો છો એનો અભ્યાસ કરવા, નફા કરતી પેઢીમાં 4-6 મહિના નોકરી કરવી ઉત્તમ માર્ગ છે। રતન ટાટા સોનાનો ચમચો લઈને જન્મ્યા હતા, છતાં એને પહેલાં નોકરી કરી હતી। બધા સવાલોમાંથી સૌથી વધારે મતો એટલે કે 34.5% મત યોગરાજસિંહ રાઠોડ લઈ ગયા છે। દર્શકોએ જેમના ઉપર પ્રથમ નંબરનો કળશ જોડ્યો છે એ સવાલ આ મુજબ છે। મારો પ્રશ્ન એ છે કે આઝાદી મળી એના આ વર્ષે 75 વર્ષ પૂરા થાય છે, તો 75 વર્ષ આપણે કઈ રીતે ઉજવવું જોઈએ કે જેથી કરી શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળે અને 75મું વર્ષ યાદગાર બને? 75મું વર્ષ ઉજવવાનો મોકો મળ્યો તો એ આપણે આપણી જાતને ગૌરવ અનુભવી શકીએ। રાઠોડભાઈ, સૌથી પહેલા તો આપને અમૃત મહોત્સવ વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા। આહાહાહા, મૂછે લીંબુ લટકે છે ને કાંઈ, વાહ બાપુ વાહ, ધન છે તમારા દેશપ્રેમને। નંબર 1, 75 વર્ષના પાવન પર્વ નિમિત્તે નવી પેઢીએ આઝાદીનો ઇતિહાસ જાણવો જોઈએ। હજી આપણે આર્થિક ગુલામીમાંથી સંપૂર્ણપણે મુક્ત નથી થયા। દેશનું અને સમાજનું ભલું કેમ થાય, પ્રજાતંત્ર કેમ મજબૂત બને, હું સુખી થયો, મારો દેશ બાંધવ પણ કેવી રીતે સુખી થાય એવી ભાવના જન્મે, તો જ આઝાદીના વર્ષને ખરા અર્થમાં ઉજવ્યું ગણાય। રાજકારણીઓએ એની રોટલી શેકવા આપણને કોમવાદનું ઝેર પાયું છે, આપણે નાત જાતના સીમાડા લાંઘીને ઉપર ઉઠવું પડશે। ફલાણો પક્ષ સારો અને ઢીકડો પક્ષ ભૂંડો એવી ચર્ચા કરનારો ચૂંટણી તાણે મત દેવાય બહાર નીકળતો નથી। આઝાદ ભારતમાં 50-55% મતદાન થાય છે, આ આપણી કઠણાઈ છે। દેશે મારા માટે શું કર્યું એમ પૂછવાને બદલે મેં દેશ માટે શું કર્યું એવો પ્રશ્ન આપણી જાતને પૂછવો જોઈએ, આવું થાય તો બેડો પાર થઈ જાય। સૌ ભારતવાસીઓને પ્લેટિનમ જ્યુબિલી યરની હાર્દિક શુભકામના। બધા જ પ્રશ્નકર્તાઓને સમગ્ર પરિણામની નકલ વ્યક્તિગત રીતે ઈમેલ કરીને મોકલી આપવામાં આવશે। દરેક વિજેતાઓને મળે છે આ 3 પુસ્તકોનો સેટ અને પ્રમાણપત્ર। નિસ્વાર્થ ભાવે વોટિંગ કરનાર દર્શકોનો ખૂબ ખૂબ આભાર। દરેક પ્રશ્નકારોએ કરેલા ઉત્તમ પ્રયાસ બદલ શુભેચ્છા।
અને વિજેતા પ્રશ્નકારોને અભિનંદન. નમસ્કાર.